ભરૂચમાં તંત્ર સામે પડ્યું છે રિક્ષામાં એસોસિએશન, ત્યારે સ્ટેન્ડની માંગ ન સ્વીકારવામાં આવતા હડતાલ પર ઉતરવાની તૈયારીઓ શરૂ કરાઈ છે. ભરૂચ શહેરમાં ફરતા હજારો રિક્ષા ચાલકો તારીખ 27 ડિસેમ્બરના રોજ રાત્રે 12 વાગ્યાથી હડતાલ ઉપર ઉતરવાની તૈયારીઓ કરી રહ્યા છે. રિક્ષા ચાલકોને શહેરમાં એક પણ રિક્ષા સ્ટેન્ડ ન ફાળવવામાં આવતા આખરે રિક્ષા એસોસિએશનના આગેવાનોએ રિક્ષા ચાલકોની મજબૂરી અને માંગણીઓ સામે બાયો ચડાવી છે. ભરૂચ જિલ્લાના જય ભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ તારીખ 27 ડિસેમ્બરના રોજ રાત્રિના 12 વાગ્યાથી શહેરમાં ફરતી રિક્ષાઓના વાહન ચાલકોને હડતાલ પર ઉતરશે તેવી જાહેરાત કરી છે. રિક્ષા ચાલકોએ જણાવ્યું છે કે જો તેઓની માંગણીઓ તંત્ર નહીં સ્વીકારે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એટલે કે કહી શકાય કે રિક્ષામાં મુસાફરી કરતી ભરૂચની જનતા માટે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ આગામી કલાકોમાં ઊભી થાય તેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લામાં આદિપુર છે. 3 વર્ષથી અમે એક ધારા રજૂઆત રાખી હતી ભરૂચ જિલ્લાના સ્ટેન્ડ માટે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા નોટિફાઈ એરિયો અને ખાસ કરીને ભરૂચ સિટી અને અંકલેશ્વર સિટી. હવે અંકલેશ્વર સિટી અને ભરૂચ સિટીમાં જે ટ્રાફિકની સમસ્યા છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, આજે અમે 3 વર્ષથી એક ધારા રજૂઆત રાખીએ છીએ કે અમને સ્ટેન્ડ આપો, ટ્રાફિકની સમસ્યા છે. પણ તંત્ર આ જિલ્લાને 3 વર્ષમાં જવાબ નથી આપ્યો અને આ 3 વર્ષનો જવાબ ના કારણે તમને ના મળ્યો અને સ્ટેન્ડ ના મળે એટલા માટે આજે અમે ભરૂચ જિલ્લામાં 27 તારીખે રાતથી આ ચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરીએ છીએ. એની નોંધ સરકારે લેવી, કેમ કે 3 વર્ષથી એક ધારા રોડ ઉપર રિક્ષા 40 વર્ષથી ઉભી રહે છે ભરૂચ જિલ્લામાં. જે સ્ટેન્ડ છે, નવા નવા ઓફિસર આવે છે, સ્ટેન્ડ નથી, એ ગાડીઓ લઈ જાય છે, એના ઉપર ગુનો દાખલ થાય છે, 288 કરવામાં આવે છે અને 500 રૂપિયા દંડ કરવામાં આવે છે. રિક્ષા ચાલકો 500 રૂપિયા દંડ કરતી પડશે. તમે અમને સ્ટેન્ડ આપી દો, સ્ટેન્ડ વગરની ગાડી બહાર આવે તો તમે દંડ કરો, તો સ્ટેન્ડ ઉપર બી તમે દંડ કરો તો રિક્ષા વાળા કઈ દારૂ નથી વેચતા, જુગાર નથી ચલાવતા, જેવી રીતે વર્તાળ પોલીસ કરે છે એ ખોટું વર્તાળ છે. અને અમે આજે આખા ભરૂચ જિલ્લામાં 27 તારીખે રાતથી આ ચોક્કસ મુદ્દતની હડતાલ પાડીએ છીએ. એની જાહેર નોંધ સરકારે લઈ